નમસ્કાર સૌ મિત્રોને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાડિયા આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ સત્યાવીસમી માર્ચ બે હજાર ઓગણીસ અને આજના કરંટ અફેર રિલેટેડ ઘણી બધી મહત્વની ઘટનાઓ છે તેની આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આજના આપણે વાત કરીએ તો દિન વિશેષમાં છે સત્યાવીસમી માર્ચ એટલે કે વિલહેમ કોનરેડ રોન્ટજનનો જન્મદિવસ એક મહત્વના સાયન્ટિસ્ટ નામ ખાસ યાદ રાખજો વિલહેમ કોનરેડ રોન્ટજન તેમનો આજે જન્મદિવસ છે તેમનો જન્મ સત્યાવીસમી માર્ચ અઢારસો ને પિસ્તાલીસના રોજ લેન્ડેપ જર્મની મુકામે થયો હતો જેમણે આઠ નવેમ્બર અઢારસો ને પંચાણુંના રોજ એક્સ રે એટલે કે ક્ષ કિરણોની શોધ કરી હતી અને આ શોધ માટે તેમને ઓગણીસો ને એકમાં ફિઝિક્સ માટેનો પ્રથમ નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો તો અહીં બે થી ત્રણ પ્રશ્નો મહત્વના ઘટે કે નોબેલ પ્રાઇઝની શરૂઆત કયા વર્ષે થઈ હતી ઓગણીસો ને એકમાં ફિઝિક્સ ક્ષેત્રનો સૌપ્રથમ નોબેલ પુરસ્કાર કયા વ્યક્તિને પ્રાપ્ત થયો હતો વિલહેમ કોનરેડ રોન્ટજન તો અહીં તમારા માટે એક વિશેષ વાત કરું કે ક્ષ કિરણો ગેમા કિરણો આલ્ફા બીટા કિરણો વગેરેના શોધક કોણ હતા ઘણી વખત પરીક્ષામાં જ્યારે સામાન્ય વિજ્ઞાન ટોપિક હોય ત્યારે આવા પ્રશ્નો મૂકી લેતા હોય છે તો એ વિશે તમારે શક્ય હોય તો કોમેન્ટ બોક્સમાં જે પણ યાદ હોય તે લખજો આગળ જોઈએ તો તેમની સિદ્ધિઓના સન્માનમાં બે હજાર ચારમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી એ તત્વ એકસો અગિયારને ને રોન્ટેજીનિયમ નામ આપ્યું હતું એટલે કુલ આપણા જે તત્વો છે એ પૈકીમાં એકસો અગિયારમું જે તત્વ છે એનું નામ પણ આ વૈજ્ઞાનિકની યાદમાં આપવામાં આવ્યું છે શું તત્વનું નામ અપાયું છે રોન્ટેજીનિયમ અને તેમનું અવસાન દસ ફેબ્રુઆરી ઓગણીસો ને તેવીસના રોજ મ્યુનિચ જર્મની ખાતે થયું હતું તો આ દિન વિશેષમાં વૈજ્ઞાનિકને જોયા પછી આપણે ભારતના સમાચાર જોઈએ તો તાજેતરમાં સીબીએસસીએ સીબીએસઈએ બે નવા વિષયો શરૂ કરવાની જાહેરાત કરી છે અહીં નામ આવે છે સી એસ ઇ ફૂલ ફોર્મ શું થાય છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને તેનું એક વાક્ય છે ધ્યેય વાક્ય અસતોમાં સદગમય અને એમણે બે નવા વિષયોની જાહેરાત કરી છે એ આઈ અને યોગા આ બે વિષય શરૂ કરવાની જાહેરાત કરી છે

શિક્ષણ વાણી નામની એપ્લિકેશન લોન્ચ કરી છે સીબીએસઈએ ફરી એકવાર ફૂલ ફોર્મ જોઈએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તેની સ્થાપના ક્યારે થઈ હતી 3 નવેમ્બર 1962 ના રોજ આ સીબીએસઈ ની સ્થાપના થઈ હતી તેનું મુખ્ય મથક આવેલું છે દિલ્હી મુકામે અને સીબીએસઈ ના અધ્યક્ષ હાલમાં કોણ છે તો કે ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા એવા અનિતા કરવાલ જેઓ હાલમાં સીબીએસ ના અધ્યક્ષ છે એટલે આપણને ખાસ યાદ રાખજો અનિતા કરવાલ ત્યાર પછી જોઈએ તો આઈસીએમઆર પચાસ નું પ્રકાશન શરૂ કર્યું છે અહીં એક પ્રશ્ન થાય કે આઈ નું ફૂલ ફોર્મ શું થાય છે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને એમણે ગાંધી એન્ડ હેલ્થ એટ ધ રેટ એકસો પચાસનું પ્રકાશન કર્યું છે તમે અહીં જોઈ શકો છો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ જેનું હેડક્વાર્ટર પણ દિલ્હી મુકામે આવેલું છે અને આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીની એકસો પચાસમી જન્મ જન્મજયંતિ નિમિત્તે ઘણા બધા નવતર પ્રયોગો હાથ ધરાઈ રહ્યા છે ઓગણીસો ને ઓગણચાલીસના ના રોજ એક રિપોર્ટ મુજબ જાણવામાં આવ્યું કે ગાંધીજી હાઈ બ્લડ પ્રેશરના એક દર્દી હતા એવું પણ એક જાણવામાં આવેલું હતું ત્યાર પછી આગળના ન્યૂઝ જોઈએ તો ભારત અને શ્રીલંકા વચ્ચે મિત્ર શક્તિ છ યુદ્ધ અભ્યાસ શરૂ થઈ ગયો છે તો ભારત અને શ્રીલંકા વચ્ચેનો યુદ્ધ અભ્યાસ મિત્ર શક્તિ છ આ છ કેમ લાગે છે ઘણી વખત પાંચ હોય છે તો આ ખાસ સમજ્યા સમજ્યા જેવું છે કારણ કે મિત્ર શક્તિ એ ભારત અને શ્રીલંકા વચ્ચે થતો યુદ્ધ અભ્યાસનું એક નામ છે અને તેનું પહેલું સંસ્કરણ હોય તો એક લાગે પાંચમું સંસ્કરણ હોય તો પાંચ લાગે પરંતુ હાલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે આ મિત્ર શક્તિ છે એ છઠ્ઠું સંસ્કરણ છઠ્ઠા વર્ષે યોજાઈ રહ્યું છે માટે અહીંયા છ લાગે છે આવતા વર્ષે કદાચ ભારત અને શ્રીલંકા વચ્ચે યુદ્ધ અભ્યાસ થાય તો મિત્ર શક્તિ સેવન એવું નામ લાગે તો એની વિશે વાત કરું તો આ અભ્યાસ છવ્વીસમી માર્ચ થી આઠ એપ્રિલ સુધી ચાલવાનો છે અને આ અભ્યાસમાં ભારતના એકસો ભાગ લઈ રહ્યા છે મિત્ર શક્તિ અભ્યાસની શરૂઆત થઈ હતી આ અભ્યાસમાં ભારત અને શ્રીલંકાના સૈનિકો એકબીજાની યુદ્ધ વિશેની ટેકનિકો એકબીજાને શીખવાડે છે આતંકવાદ સામે કઈ રીતે લડવું એ આ અભ્યાસનો મુખ્ય હેતુ રહેલો છે તો અહી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે શ્રીલંકા અને શ્રીલંકાની રાજધાની શ્રીલંકાની રાજધાની એક તો એની વહીવટી રાજધાની કઈ છે અને બીજું તેની આર્થિક રાજધાની કઈ છે આ બંને વચ્ચેનો તફાવત તમારે સ્પષ્ટ કરી અને નીચે કોમેન્ટ બોક્સમાં અચૂક લખજો ફરી એકવાર શ્રીલંકા બે રાજધાની ધરાવે છે એક વહીવટી અને બીજું આર્થિક તો એમાં કઈ આર્થિક છે અને કઈ વહીવટી છે અને બેય રાજધાનીના નામ હું તમને આપી દઉં તો જયવર્ધનેપુરે કોટ્ટી અને કોલંબો આ શ્રીલંકાની બે રાજધાની છે પણ કયા અંતર્ગત કોણ આવે છે એની સ્પષ્ટતા તમે મને કોમેન્ટ બોક્સમાં કરજો આગળ જોઈએ તો વિશ્વ લેવલના સમાચાર નોર્વે દ્વારા વિશ્વનું પ્રથમ વાયરલેસ ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે નવાઈ લાગે કારણ કે વાયરલેસ અને ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશન તો તમે અહીં પણ જોઈ શકો છો કે કેવી રીતે ચાર્જિંગ થાય છે તો અહીં મહત્વની વાત નોર્વેની આ સંશોધનને આધારે તો કે નોર્વેની રાજધાની શું છે ઓસ્લો નોર્વેનું ચલણ શું છે નોર્વેજિયન ક્રોર ખાસ યાદ રાખજો નોર્વેજિયન ક્રોન નોર્વેનું ચલણ છે અને બે હજાર તેવીસ સુધીમાં ઇલેક્ટ્રિક ટેક્સીઓ માટે વાયરલેસ ઇન્ડિકેટ ઇન્ડેક્શન આધારિત ચાર્જિંગ સ્ટેશન શરૂ કરનાર ઓસ્લો વિશ્વનું પ્રથમ શહેર બનશે એટલે ત્યાર પછી આગળ જોઈએ તો ખેલ જગત સમાચાર તો દિવ્યા કાકરાને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે આપણને એમ થાય કે આ વ્યક્તિ કઈ રમત સાથે સંકળાયેલી છે તો દિવ્યા કાકરાન રેસલિંગની રમત સાથે જોડાયેલી ખેલાડી છે અને એમણે હાલમાં જ તે એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે આ સ્પર્ધામાં મોંગોલિયા દેશમાં યોજાઈ હતી અને ભારતીય મહિલા ખેલાડીઓએ સિનિયર ચેમ્પિયનશીપમાં પાંચ ગોલ્ડ સહિત કુલ નવ મેડલ જીત્યા છે

વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તમે અહીં વ્યક્તિને જોઈ શકો છો નામ થોડુંક આવું છે વિન્સેન્ટ હેંગકોક અને આ વ્યક્તિએ સાઠ શોર્ટ ટાર્ગેટ લગાવી અને નવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે તો અમેરિકન શૂટર અને બે વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ વિન્સેન્ટ હેંગકોક શોર્ટ ગનમાં વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને ખૂબ જ અગત્યની વાત જ્યારે કોઈ પણ વિશ્વ કક્ષાનો રેકોર્ડ બનતો હોય ત્યારે આ વ્યક્તિનું નામ આપણે યાદ રાખવું જોઈએ તો વર્લ્ડ કપમાં વિન્સેન્ટ હેંગકોકનો આ અગિયારમો ગોલ્ડ મેડલ છે અને વિન્સેન્ટ હેંગકોક બે હજાર આઠ અને બે હજાર બારમાં ઓલમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે એટલે આમના ઉપર ઘણી બધી કારકિર્દી ઉજ્જવળ છે અને એના રેકોર્ડને આપણે ખાસ યાદ રાખીશું કારણ કે જ્યારે રમતગમત વિષય તમારા કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય ત્યારે આવો એકાદો રેકોર્ડ અવશ્ય પૂછાતો હોય છે અને તેઓ ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં બધા શોર્ટ નિશાન પર લગાવવામાં સફળ રહ્યા હતા તો હજુ સફરમાં આજે કરંટ અફેરમાં આટલું કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ